હેલો નમસ્તે નમસ્કાર વેલકમ ટુ સ્ટડી ટેલર ધ હાર્દિક તમારા બધાનું અહીં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 14 મેના રોજનું ધ હિન્દુનું એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. આજનો આપણો સૌથી પહેલો આર્ટિકલ છે મેજર સ્ટિમ્યુલસ પેકેજ ફોર MSME. વડાપ્રધાન દ્વારા જે પેકેજ લોન્ચ કરવામાં આવેલું હતું, બરાબર, એના બીજા દિવસે ફાઇનાન્સ મિનિસ્ટ્રી એટલે કે નાણામંત્રી દ્વારા પણ એક પેકેજ લોન્ચ કરવામાં આવેલું છે. આ બંને એક જ પેકેજ છે, બરાબર, બંને ખાલી વારંવારથી લોન્ચ કરે છે, બાકી પેકેજ તો એક જ છે. તો આ પેકેજની અંદર MSME ઉપર વધારે ફોકસ કરવામાં આવેલો છે. કોની ઉપર? MSME. MSME એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, બરાબર. આનું ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવાનું છે. અને MSME જે છે એ ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વનું છે. ભારતીય અર્થતંત્રની બેકબોન ગણવામાં આવે છે. બેકબોન એટલે કે ભારતીય અર્થતંત્રના વિકાસમાં આનો ઘણો બધો ફાયદો છે. જેમ કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની અંદર 40% વસ્તુ જે છે, 40% મેન્યુફેક્ચરિંગ એ MSME કરે છે, એ MSME કરે છે. અને 45% જેટલું એક્સપોર્ટ પણ MSME કરે છે, બરાબર. એટલે કે મોટા ભાગની વસ્તુ જે છે એ MSMEમાંથી આવે છે. તો એ તમારે યાદ રાખવું. તો યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જે છે એમણે અત્યારે એક એવી પણ જાહેરાત કરેલી છે કે MSMEમાં કોઈ વ્યક્તિ કામ કરતો હશે તો તેને 3 લાખ કરોડ રૂપિયાની, 3 લાખ કરોડ સુધીની, એટલે એક વ્યક્તિને નહીં, એક વ્યક્તિની વાત નથી કરતા, પરંતુ MSME માટે 3 લાખ કરોડની જે લોન જે છે એ એમને માપવામાં આવશે. કોલેટરલ ફ્રી. કોલેટરલ ફ્રીનો મતલબ શું થાય? કોઈ પણ પ્રકારની વસ્તુ ગીરવે મૂક્યા વગર, કોઈ પણ પ્રકારની. આપણે જનરલી શું થાય કે આપણે લોન લેવા જઈએ તો આપણે કંઈક ઘરના કાગળિયા દસ્તાવેજ ગીરવે મૂકવા પડે, અથવા તો આપણે બાઇક અથવા કાર અથવા કંઈક ગોલ્ડ એવી કંઈક વસ્તુ, ગોલ્ડ લોનની અંદર ગોલ્ડ ગીરવે મૂકવું પડે, કંઈક વસ્તુ આપણે ગીરવે મૂકવી પડે, બરાબર, કે આપણે લોન ન ભરવી તો એની બદલે આપણે આ પૈસા વેચી, આ વસ્તુ વેચી અને બેંક પૈસા લઈ શકે, બરાબર, એવી રીતે લોન આપવામાં આવે. પરંતુ કોલેટરલ ફ્રી એટલે કે આવી કઈ વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી. તમે લોન નહીં ભરો તો એની ગેરંટી કોણ લે છે? એની ગેરંટી સરકાર લે છે. એવી 3 લાખ કરોડ રૂપિયાની MSME માટે આ લોન આપવામાં આવેલી છે. એટલે કે ગમે ત્યારે તમારે આન્સર કે એવું કંઈ લખવાનું હોય તો તમે MSME ઉપર વધારે ફોકસ કરી શકો છો. કોઈ પણ જગ્યાએ હોય તો MSMEનું તો લખી જ નાખવાનું, બરાબર. MSME વિશે સારી સારી વાત કરી નાખવાની, કારણ કે એ ઇન્ડિયન ઇકોનોમી, ભારતીય અર્થતંત્રની બેકબોન છે નિર્મલા સીતારામને, બરાબર. બીજે પણ અહીંયા ઘણી બધી યોજનાઓ જે છે એ લોન્ચ કરેલી છે અને બીજી ઘણી બધી વસ્તુ કીધેલી છે, પરંતુ MSME અને NBFC વિશે પણ ઘણી બધી વસ્તુ આપેલી છે, પરંતુ તમારે ખાલી MSME વિશે વાત કરવાની છે, એ યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ તો 2 વર્ચ્યુઅલ કોર્ટ્સ લોન્ચ ધ ટુ સેટલ ટ્રાફિક ચલન્સ. આપણે ઘણા બધા સમયથી વર્ચ્યુઅલ કોર્ટ વિશે ચર્ચા કરતા હતા. વર્ચ્યુઅલ કોર્ટ એટલે શું એ તો હવે તમે સમજી જ ગયા છો. આભાસી કોર્ટ, બરાબર, કે જેમાં વિડીયો કોન્ફરન્સિંગ એનાથી બધું કરવાનું હોય, બરાબર. તો આપણા જે એક સુપ્રીમ કોર્ટના જજ છે, સુપ્રીમ કોર્ટના જજ ચંદ્રચૂડ, એમને ઇનઓર્ગેનેટ કરી છે. ઇનઓર્ગેનેટનો મતલબ થાય ઉદ્ઘાટન કરવું. ઇનઓર્ગેનેટ કરી છે, ઉદ્ઘાટન કરી રહ્યું છે. કોનું? 2 વર્ચ્યુઅલ કોર્ટનું ઉદ્ઘાટન કરી રહ્યું છે. કઈ જગ્યાએ? તો કે દિલ્હીની અંદર 2 વર્ચ્યુઅલ કોર્ટનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે. આપણે ઘણા સમયથી વાત કરતા હતા અને અત્યારે ઉદ્ઘાટન પણ કરી નાખ્યું, બરાબર. ઇનઓર્ગેનેશન એટલે ઉદ્ઘાટન. અને આ વર્ચ્યુઅલ કોર્ટ શેની માટે છે? તો કે ટ્રાફિક ચલણ માટે. ટ્રાફિકનું જે ચલણ આપેલું હોય, બરાબર, એ ટ્રાફિક ચલણ ભરવું હોય એની માટે છે. દિલ્હી ટ્રાફિક પોલીસ આની હારે સંબંધિત છે, બરાબર. દિલ્હી સેક્શન 208 ઓફ ધ મોટર વ્હીકલ એક્ટ 1988, બરાબર. આના કારણે સ્પેશિયલ સમન, કોઈ વ્યક્તિએ જો ટ્રાફિકનું ઉલ્લંઘન કરેલું હશે ટ્રાફિકના સિગ્નલનું તો ડાયરેક્ટ એને સમન કરવામાં આવશે. ઓનલાઈન તેના મોબાઈલની અંદર એપ્લિકેશન મોકલી દેવામાં આવશે કે તમે આ ગુનો કરેલો છે. મતલબ કે ઈ મેમો, આપણે જેવી રીતે ઈ મેમો છે એવી જ રીતે એવી કંઈક પહેલ કરેલી છે, બરાબર. કોર્ટ પણ હવે આવી રીતે રાખેલી છે. એવો ક્વેશ્ચન પૂછે કે સૌ પ્રથમ વર્ચ્યુઅલ કોર્ટ કયા રાજ્યની અંદર સ્થાપિત થઈ હતી? તો સૌ પ્રથમ વર્ચ્યુઅલ કોર્ટ જે છે એ દિલ્હીમાં જ બની હતી, બરાબર, દિલ્હીમાં. અને અત્યારે નહીં, લાસ્ટ યર 2019માં બની ગઈ હતી, 26 જુલાઈ, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે, લાસ્ટ યર બની હતી. આ બધી વસ્તુ ખબર હોય છે. આગળ વાત કરીએ તો નરેન્દ્ર મોદી દ્વારા આપણે કાલે વાત કરવામાં આવેલી હતી કે તેમણે સ્વનિર્ભર ભારત બનવાની વાત કરી હતી. સેલ્ફ રિલાયન્સ, કે આપણે બધી જ વસ્તુ આપણે જાતે જ કરવી જોઈએ. અને એની ઉપર તો જોકે ઘણા બધા મેમ પણ બની ગયા હતા, જેમ કે એવા પણ ઘણા બધા જોક્સ બની ગયા હતા કે બધી વસ્તુ સ્વદેશી જ વાપરવાની, બધી વસ્તુ સ્વદેશી જ વાપરવાની. તો જો શું કોરોનાની રસી બનશે એ કોઈ વિદેશના વ્યક્તિ બનાવશે, વિદેશની કંપની બનાવશે, તો તે વાપરવાની જ નહીં, એ કે પછી એમાં પણ સ્વદેશીની રાહ જોવાની, એવા બધા મેમ્સ બનતા હતા. અને એવો પણ એક જોક્સ આવી ગયો હતો કે નરેન્દ્ર મોદી ખુદ જે છે એ BMW અને મર્સિડીઝ આવી મોંઘી મોંઘી વિદેશની ગાડીઓમાં ફરે છે, તો એમાં એમને પહેલાં સ્વદેશી લાવવું જોઈએ, બરાબર. તો આ તો બધી જોક્સની ને એવી બધી અલગ અલગ વાત હતી, પરંતુ
આનેથી ઇન્સ્પાયર થઈને આ સીએપીએફ કેન્ટીન્સ ટુ ગો સ્વદેશી સીએપીએફ જે છે સીએપીએફ સૌથી પહેલાં તો એનું ફૂલફોર્મ ખબર હોય છે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ એટલે કે કેન્દ્રીય પોલીસ ફોર્સ છે બરાબર કોની અંતર્ગત આવે છે તો કે હોમ મિનિસ્ટ્રીની અંતર્ગત આવે છે હોમ મિનિસ્ટ્રી અત્યારે અમિત શાહ પાસે છે એમને અત્યારે એવો નિયમ કરી નાખ્યો છે કે હવે તેઓ માત્ર સ્વદેશી વસ્તુઓ જ સ્વદેશી પ્રોડક્ટ જ વેચશે અથવા તો મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ જ વેચશે બરાબર કેન્ટીન તેમના કેન્ટીનની અંદર પણ બધી સ્વદેશી વસ્તુઓ જ મળશે તો એવો ક્વેશ્ચન પૂછે છે કે આ સ્વદેશી અત્યારે કોણે અપનાવ્યું તો સીએપીએફ એટલે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ કે જે હોમ મિનિસ્ટ્રીના અંતર્ગત આવે છે આગળ વાત કરીએ આ ખૂબ જ સુંદર આર્ટિકલ છે આજના દિવસનો જો એક નંબરનો આર્ટિકલ હોય કે સૌથી બેસ્ટ આર્ટિકલ તો એ આવવા છે બરાબર આમાં તમને ઘણી બધી નવી વસ્તુ જાણવા મળશે આર્ટિકલનું ટાઇટલ છે અ પ્લાન ટુ રિવાઈવ અ બ્રોકન ઇકોનોમી અત્યારે ઇકોનોમી અર્થવ્યવસ્થા કથળી ગઈ છે બરાબર એકદમ પડી ભાંગી છે તો તેને ફરીથી ઊભી કરવા માટે શું કરવું જોઈએ તો આની અંદર એ બધા પોઈન્ટ આપેલા છે ખૂબ સુંદર પોઈન્ટ આપેલા છે સૌથી પહેલાં તો જો 20 લાખ કરોડનું પેકેજ આપવામાં આવેલું છે બટ ધીસ ઇન્ક્લુડ્સ ઓલરેડી અલોકેટેડ મની ઓફ 6 લાખ કરોડ એન્ડ મોનેટરી પોલિસી ડિરેક્ટિવ્સ ટુ બેંક્સ એન્ડ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ 20 લાખ કરોડ રૂપિયા આપવામાં આવે છે એ વાત તો સાચી છે પરંતુ પહેલાં જે 6 લાખ કરોડ રૂપિયા આપવામાં આવેલા હતા એ પણ આની અંદર ઇન્ક્લુડ જ છે 20 લાખ કંઈ એકદમ નવા છે નહીં બરાબર પહેલાં 6 લાખ કરોડ આપેલા તો એ પણ ગણી લીધા છે અને આરબીઆઈ પછી અન્ય બેંક અને એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એના દ્વારા જે પેકેજ આપવામાં આવેલા છે કે અમુક જે લોનની 3 મહિના માટે લોનની માફી આપવામાં આવી છે લોનના હપ્તા જે છે એ 3 મહિના સુધી નહીં ભરો તો પણ ચાલશે તો એ બધી વસ્તુ પણ આ 20 લાખ કરોડમાં ગણી લેવામાં આવી છે બરાબર પહેલાં તો એ ખબર હોય જોઈએ એ થોડું ઇન્ટ્રોડક્શન હતું તો અત્યારે સરકારે શું કરવું જોઈએ અર્થતંત્રને પાટા ઉપર લાવવા માટે ખૂબ સુંદર વાત કરવામાં આવેલી છે સૌથી પહેલાં તો ફૂડ એન્ડ કેશ ટ્રાન્સફર એક વાત તો તમે સમજી જ ગયા છો કે જેટલા પણ ઇકોનોમિસ્ટ જેટલા પણ અર્થશાસ્ત્રીઓ જે છે એ બધા એવું જ કહે છે કે પહેલાં તો લોકોના હાથમાં પૈસા આપો લોકોના હાથમાં પૈસા આપો તો અહીંયા પણ એ જ વાત કરવામાં આવી છે કે લોકોના હાથમાં ડાયરેક્ટ ફૂડ એટલે કે ખોરાક અને પૈસા કેશ પૈસા આપવા જોઈએ બરાબર દરેકે દરેક હાઉસહોલ્ડને દરેકે દરેક વ્યક્તિને 7,000 રૂપિયા આપવા જોઈએ ત્રણ મહિના સુધી એક વ્યક્તિને 7,000 રૂપિયા આપવા જોઈએ અને 10 કિલો જેટલું વધારાનું અનાજ આપવું જોઈએ કેટલા 6 મહિના સુધી 10 કિલો જેટલું વધારાનું અનાજ આપવું જોઈએ હવે જો 10 કિલો જેટલું વધારાનું અનાજ મળશે એટલે એને ખાવાની સમસ્યા એક તો દૂર થઈ જશે અને એની પાસે જેવા તે 7,000 રૂપિયા આવી જશે એટલે એ પૈસા ક્યાંક વાપરશે કારણ કે પૈસા આવી જશે તો કે એ શાંતિથી તો બેસી જઈ છે આમાં તે જ્યારે વ્યક્તિ પાસે પૈસા આવે એટલે તે વાપરવાનું તેને મન થાય છે તો તે વાપરશે એટલે ઇકોનોમીને બૂસ્ટ મળશે બરાબર ઇકોનોમીને વેગ મળશે તેનું જે આ ચક્ર થંભી ગયું છે એ ફરીથી સ્ટાર્ટ થઈ જશે જો બીજું અહીંયા પેલું છે આવી રીતે જો કરશે કે 7,000 રૂપિયા આપશે અને 10 કિલો જેટલું અનાજ આપશે તો જીડીપીના 3% જેટલો જ ખર્ચ થશે તો જીડીપીના કારણ કે તમારું એવું કહેવાનું થશે કે જો સરકાર આવું કરશે તો સરકારના પૈસા વપરાઈ જશે પરંતુ સરકારના એટલા બધા પૈસા નહીં વપરાય 3% જેટલો ખર્ચ થશે 7,000 રૂપિયા આપશે અને 10 કિલો અનાજ આપશે તો જ્યારે અત્યારે પણ સરકારે 10% જીડીપીના તો વાપરી નાખ્યા છે તેમ છતાં પણ કંઈ જોવા મળતું નથી બરાબર હવે આમાં પાછું એવું પણ કહેવામાં આવ્યું છે કે જો સરકાર આ પ્રકારની વસ્તુ કરશે 7,000 આપશે અને 10 કિલો અનાજ આપશે તો એમાં 20% લોકો તો એવા હશે કે જે ઓટોમેટિક જ તે આ અનાજનો અને એનો લાભ લેશે નહીં કારણ કે તેઓ જાતે જ વોલ્યુન્ટરી સ્વેચ્છાએ એવું વિચારશે કે આ વસ્તુનો લાભ આપણે લેવો જોઈએ નહીં કારણ કે આપણે તો ખમતીધર છીએ અથવા તો આપણે જાતે જ આ બધી વસ્તુ મેળવી શકીએ છીએ તો ગરીબો જે લોકોને આ વસ્તુનો લાભ નથી મળતો એના સુધી આ વસ્તુનો લાભ પહોંચાડવો જોઈએ બરાબર એવા 20% લોકો ઓટોમેટિક છૂટી જશે તો પણ 3% જેટલી જીડીપીમાં આ બધી વસ્તુ થઈ જશે પછી આગળ શું આપેલું છે અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ એવું કીધું છે કે એમની પાસે 77 મિલિયન ટન જેટલું અનાજ પડેલું છે એનો રવિ પાક જે છે કે રવિ પાક એમની પાસે પડેલા છે અને રવિ પાક પણ 40 મિલિયન ટન જેટલા છે બરાબર તો આ બધી વસ્તુ પણ અત્યારે કામ આવી જાય એવી છે જો અને અત્યારે અર્થતંત્ર જે નબળું છે અર્થતંત્ર પડી ભાગ્યું છે એનું મુખ્ય કારણ એ છે કે ડિમાન્ડ નથી માર્કેટની અંદર ડિમાન્ડ નથી એટલે કે કોઈ વ્યક્તિઓ વસ્તુ ખરીદવા જ આવતા નથી તો કોઈ બધા વ્યક્તિઓ વસ્તુ ખરીદવા શા માટે નથી આવતા કારણ કે લોકો પાસે અત્યારે પૈસા છે નહીં પૈસા શા માટે નથી કારણ કે બધાના કામ ધંધા બંધ છે તો પૈસા નથી તો કંઈ વસ્તુ ખરીદવા જતા નથી પરંતુ જો સરકાર દ્વારા આ પહેલ કરવામાં આવે ડાયરેક્ટ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં પૈસા નાખવામાં આવે તો માર્કેટની અંદર બજારની અંદર ડિમાન્ડ આવી શકે એવું છે બરાબર એવું આર્ટિકલમાં રાઇટર દ્વારા કહેવામાં આવે છે આગળ વાત કરીએ મની ઇન ધ હેન્ડ્સ ઓફ પુઅર ઇઝ ધ બેસ્ટ સ્ટિમ્યુલસ બરાબર ટુ ઇકોનોમી રિવાઇવલ વ્યક્તિના હાથમાં પૈસા આપે એ જ તે સારામાં સારી વસ્તુ છે બરાબર બીજી અહીંયા વાત કરવામાં આવેલી છે રીવેમ્પ ઓફ એમજી નરેગા બીજો
જો પહેલો ઉપાય શું આપવામાં આવેલો ઇકોનોમી અર્થતંત્રને પાટા ઉપર લાવવા માટે કે પૈસા આપો અને ખાવાનું એટલે કે ખોરાક આપો બીજી વસ્તુ એવું કહેવામાં કે એમજી નરેગા નામનો એક્ટ છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આ પ્રકારનો એક એક્ટ છે આ એક્ટ અનુસાર શું છે કે ગ્રામ ગામડામાં જે લોકો રહેતા હોય એમને 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવશે ગેરંટીથી બરાબર આ એક્ટ ગેરંટી આપે છે એટલે તો એના ફૂલ ફોર્મની અંદર જ ગેરંટી છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ બરાબર તો ગામડામાં જે લોકો રહેતા હોય તેમને 100 દિવસની રોજગારી પૂરી પાડવાની ગેરંટી આપવામાં આવે છે તો પહેલા તો આર્ટિકલમાં રાઇટર એવું કહે છે કે આ 100 દિવસ જે છે એને વધારવાની જરૂર છે અને કામ કેવું પૂરું પાડવામાં આવે છે અનસ્કિલ્ડ લોકો જે હોય એમને કામ પૂરું પાડવામાં આવે છે અને એગ્રીકલ્ચર અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કાર્ય પૂરું પાડવામાં આવે છે એમજી નરેગા અંતર્ગત જો સ્ટેટમેન્ટ સ્વરૂપે પૂછાઈ જાય કે એમજી નરેગામાં એગ્રીકલ્ચર અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કાર્ય પૂરું પાડવામાં આવે છે તો વાક્ય સાચું પડી જશે પરંતુ એની બદલે કંઈ બીજું આપી દઈએ તો ખોટું પડી જશે બરાબર તો એગ્રીકલ્ચર અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે જે છે એને વધારી એનો સ્કોપ વધારી અને થોડુંક આગળ કરવું જોઈએ 100 દિવસ સુધી કામ આપવામાં આવે છે એને પણ વધારી અને 100 કરતાં 200-300 જેવા વધારવા જોઈએ બરાબર પછી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ આ જે છે એને વધારે પડતું વધારો કરવો જોઈએ અને ડિમાન્ડ વિધાઉટ એની લિમિટ ટુ ઓલ એડલ્ટ અને ગમે એટલા વ્યક્તિ જેટલાને મજા આવે એટલા વ્યક્તિ જે છે એ આ એમજી નરેગાનો લાભ લઈ શકે એવું કરવું જોઈએ તો અત્યાર સુધી આર્ટિકલમાં 3 વસ્તુ કહેવામાં આવેલી છે એક તો ફૂડ ખોરાક આપવો જોઈએ બીજું ડાયરેક્ટ 7,000 રૂપિયા પૈસા આપી દેવા જોઈએ અને ત્રીજું કે એમજી નરેગાનો સ્કોપ જે છે એ વધારવો જોઈએ આગળ વાત કરવામાં આવી હવે જો આ એમજી નરેગા જે છે એ ગામડાના લોકો માટે છે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે છે ગ્રોથ ઇન ઇન્ડિયા ઇન ધ કમિંગ ડેઝ વિલ હેવ ટુ સસ્ટેન્ડ બાય ધ હોમ માર્કેટ્સ એવું કહેવામાં આવે છે કે પોસ્ટ કોવિડ 19 એટલે કે કોવિડ 19 પછી શું થશે કે વિશ્વના બધા લોકો જે છે એ મોટાભાગે પોતાના દેશ ઉપર જ તે સ્વનિર્ભર બનવાની કોશિશ કરશે એટલે કે એક્સપોર્ટ ઓછું થઈ જશે તો આવી પરિસ્થિતિની અંદર પણ ભારતે શું કરવું પડશે ભારતે માત્ર પોતાની જે બજાર જે છે એની ઉપર જ તે સ્વનિર્ભર રહેવું પડશે એટલે એવું આપણે નહીં વિચારી શકીએ કે આપણે બહાર એક્સપોર્ટ કરીશું અને પૈસા કમાઈશું એવું થઈ શકશે નહીં પોસ્ટ કોવિડ 19 કોવિડ 19 પૂરો થઈ જશે પછી પણ તો ત્યારે પણ ભારતની પાસે તો એટલી બધી જનસંખ્યા છે એટલી બધી વસ્તી છે તો ભારતની અંદર ભારતની લોકલ માર્કેટની અંદર પણ બધી વસ્તુ વેચી અને ભારત અર્થતંત્રને ઊભું કરી શકે એમ છે એવું કહેવામાં આવે છે બરાબર તો 3-4 વસ્તુ આ થઈ ગઈ આગળની 5મા નંબરની વસ્તુ એવી કહેવામાં આવે છે કે શહેરના લોકો માટે શું કરવું જોઈએ તો શહેરના લોકો માટે પણ આ એમજી નરેગા જેવો એક્ટ લાવવો જોઈએ એમજી નરેગા એક્ટ શું કરે છે તો કે લોકોને રોજગારી પૂરી પાડવાની ગેરંટી આપે છે તો કે કયા લોકોને ગામડાના લોકોને તો એવી જ રીતે શહેરના લોકોને પણ રોજગારી પૂરી પાડે એવી ગેરંટી આપતો કોઈ એક્ટ બનાવવો જોઈએ શહેરના લોકોને અર્બન લોકોને બરાબર હવે જો આ એમજી નરેગા તો ગામડાના લોકોને આ એક્ટ પૂરી રોજગારી પૂરી પાડવા માટેની ગેરંટી આપે છે તો એમને કામ કયું આપે છે તો કે કન્સ્ટ્રક્શન અને એગ્રીકલ્ચર આ બે સંબંધિત કામ આપે છે તો આ અર્બન માટેનો આવો એક્ટ બનાવવામાં આવે તો એમને કયું કામ આપવાનું તો એમને એમએસએમઈ સંબંધિત કામ આપવાનું એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ હવે પહેલાં એ પણ તમને કહી દઉં કે એમએસએમઈ એટલે શું એમએસએમઈ એટલે કે જે નાના નાના ઉદ્યોગો હોય એકદમ નાના એને એમએસએમઈ કહેવાય જેમ કે લારી લઈને જે બધા કાર્ય કરતા હોય અગરબત્તી બનાવવાનું કારખાનું હોય બરાબર ચંપલ બનાવવાનું કારખાનું હોય પાપડ બનાવવાના જે ગૃહ ઉદ્યોગો હોય બરાબર એકદમ સોપારી કાપવાનું બધું કાર્ય હોય જે એકદમ નાના નાના ઘર એક ઘરની અંદર કાર્ય થઈ શકે ગૃહ ઉદ્યોગો હોય અથવા જેની માટે બહુ મોટી મશીનરીની એ બધાની જરૂર ન પડે એને એમએસએમઈ કહેવાય છે બરાબર હવે જો શહેરના લોકો માટે આજે ગેરંટી રોજગારી પૂરી પાડે એની ગેરંટી માટેનો એક્ટ લાવવામાં આવે તો એની અંદર એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે જે ભણેલા ગણેલા લોકો છે તેમ છતાં પણ તેમની પાસે રોજગારી નથી તો તેમને પણ એની અંદર સામેલ કરી દેવા જોઈએ અર્બન લોકલ બોડીઝ એટલે કે શહેરની અંદર જે લોકલ બોડીઝ હોય એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકા તેમને આના સંબંધિત કાર્ય સોંપવું જોઈએ પછી મસ્ટ ટેક ચાર્જ ઓફ ધીસ પ્રોગ્રામ આ પ્રોગ્રામ જો લોન્ચ કરવામાં આવે તો તેમને આની સત્તા આપવી જોઈએ આગળ વાત કરીએ તો આગળ વાત કરવામાં આવેલી છે ધીસ મેસેજ આર ઇન ડાયરેક્ટ કોન્ટ્રાસ્ટ ટુ ધોઝ ધેટ સી ટુ એન ટૂંકમાં એવું કહેવા માગે છે કે આ જે મેજર આપણે જે વાત કરવામાં આવેલી કે આવી આવી વસ્તુ કરવી જોઈએ કે ખોરાક આપવો જોઈએ અને પૈસા આપવા જોઈએ અને આ એમજી નરેગાને વધારે સ્ટ્રોંગ કરવો જોઈએ અને શહેર માટે પણ આવો કાયદો લાવવો જોઈએ પરંતુ આ બધા જે કાયદા જે છે એ સરકારે જે પગલાં લીધા એની એકદમ વિરુદ્ધ છે એની એકદમ વિરુદ્ધ છે કેમ કારણ કે સરકારે શું પગલાં લીધા તો સરકારે તો અત્યારે લેબર લો જે છે એને સ્ક્રેપ કરી નાખ્યા છે એટલે કે એને દૂર કરી નાખ્યા છે એને રદ કરી નાખ્યા છે લેબર એટલે કે શ્રમિકોને રાઇટ્સ શ્રમિકોને જે અધિકારો આપતા હતા એની સંબંધિત જેટલા પણ કાયદાઓ હતા એ બધા તો તેમણે રદ કરી નાખ્યા છે તો આ ચાલશે નહીં બરાબર ઉત્તર પ્રદેશ સરકાર કે ઓર્ડિનન્સ દ્વારા જેટલા પણ શ્રમિકોના કાયદા હતા તે બધા રદ કરી નાખ્યા છે તો તેવું ચાલશે નહીં આગળ વાત કરીએ
પોસ્ટ પેન્ડેમિક પીરિયડ મસ્ટ સી સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ ઇન પબ્લિક એક્સપેન્ડિચર ઓન એજ્યુકેશન એન્ડ હેલ્થ. કોવિડ 19 પૂરો થશે પછી સૌથી વધારે ખર્ચ શેની અંદર થશે? તો સૌથી વધારે ખર્ચ લોકો જે છે એ એજ્યુકેશન એટલે કે શિક્ષણ અને હેલ્થની અંદર કરશે, ખાસ તો સ્વાસ્થ્યની અંદર વધારે ખર્ચ કરશે. કેમ? કારણ કે લોકોને ખબર પડી જશે કે સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, નહીંતર પછી આવી રીતે આપણે ખરાબ હેલ્થની અંદર સપડાઈ જઈએ. અને સરકારને પણ ખ્યાલ આવશે કે પ્રાઇમરી હેલ્થ સિસ્ટમ અને સેકન્ડરી હેલ્થ સિસ્ટમ, ગામડાની અંદર પણ સારી એવી હોસ્પિટલ હોવી જોઈએ, તો જ તે આવી મહામારીથી લડી શકે. કારણ કે આગળ જતાં પણ આવી બીજી વાર પણ આવી મહામારી આવી શકે છે. બીજું એક સ્ટેપ રાઇટર દ્વારા શું કહેવામાં આવે છે કે આ અર્થતંત્રને અત્યારે ઊભું કરવા માટે શું કરવું જોઈએ? તો કે આંગણવાડી કાર્યકરો અને એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ એટલે કે આશા વર્કર, તેમને વધારે સન્માન આપવું જોઈએ. તેમને પેઇડ પિટેન્સ, તેમને અત્યારે પિટેન્સ આપવામાં આવે છે. પિટેન્સ એટલે કે ખૂબ જ ઓછા પૈસા આપવામાં આવે છે. કોને? તો કે આંગણવાડી અને એક્રેડિટેડ. જો આશા વર્કરનું નામ તમે સાંભળેલું હશે, આશા વર્કરમાં આશાનું ફૂલ ફોર્મ થાય એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. શું? એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. તો આશા વર્કર અને આંગણવાડીમાં જે કાર્યકર્તા હોય તેમને ખૂબ જ ઓછા પૈસા આપવામાં આવે છે. તેમને જે વેતન આપવામાં આવે છે એ ઓછું આપવામાં આવે છે. જ્યારે તેઓ ગ્રાઉન્ડ લેવલ ઉપર, ગ્રામ્ય લેવલ ઉપર લોકોના ઘરે ઘરે જઈ અને આ પ્રકારના કાર્ય કરે છે, તો તેમનું કાર્ય ખરેખર કાબિલે તારીફ હોવું જોઈએ. બરાબર? તો તેમને વધારે પૈસા આપવા જોઈએ, તેમને પરમેનન્ટ જોબ આપી દેવી જોઈએ. વી મસ્ટ ઇમ્પ્રૂવ ધેર સ્ટેટસ, તેમનું સ્ટેટસ જે છે એને ઇમ્પ્રૂવ કરવું જોઈએ. ટ્રીટ ધેમ એઝ અ રેગ્યુલર ગવર્મેન્ટ એમ્પ્લોય, તેમને વ્યવસ્થિત સરકારી કર્મચારી તરીકે ટ્રીટ કરવા જોઈએ. કારણ કે આશા વર્કરને આ બધા લોકો તો કોન્ટ્રાક્ટ બેઝ તરીકે વર્ક કરતા હોય છે, તો તેમની તે જે સ્ટેટસ છે એ વધારી અને પરમેનન્ટ બનાવી દેવા જોઈએ. તેમનું પગારને એ બધી વસ્તુ વધારવી જોઈએ. તેમના બેનિફિટ, પગાર ભથ્થા, સ્વાસ્થ્ય સંબંધિત બીજી જે સુવિધાઓ જે બેનિફિટ્સ આપે છે તે પણ વધારવા જોઈએ. બરાબર? ઇટ કુડ ધીસ કુડ ઇઝીલી કમ વિધિન ધ ટોટલ પેકેજ અનાઉન્સ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર. તો પ્રાઇમ મિનિસ્ટર દ્વારા જે પેકેજ આપવામાં આવેલું છે એ બધા પેકેજની અંદર આ બધી વસ્તુ થઈ શકે છે. વધારાના પૈસા પણ કંઈ આપવાની જરૂર નથી. બરાબર? તો બીજી વસ્તુ એ પણ થાય કે આ બધી વસ્તુ તો ખર્ચની બાબત થઈ કે આ બધી વસ્તુ કરશું તો ખર્ચો થશે. તો સાથે સાથે સરકારે પોતાની આવકનું પણ વિચારવું જોઈએ. તો સરકારની આવક કઈ જગ્યાએથી આવી શકે? તો આવકના સોર્સ પણ સરકારે વધારવા જોઈએ. તો એની માટે સરકાર શું કરી શકે છે? તો એની માટે સરકાર ટેક્સેશન, ટેક્સ સંબંધિત જે નિયમો જે છે એની અંદર ફેરફાર કરી શકે છે. ટેક્સ સ્લેબની અંદર ફેરફાર કરી શકે છે. ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ આ બધામાં વધારો કરી શકે છે. તો એની માટે પહેલું એવું કહેવામાં આવે છે રાઇટર દ્વારા કે જેટલી પણ કંપનીઓ જે છે કંપનીઓ એની ઉપર ટેક્સ થોડોક વધારવામાં આવે. બીજું, બહારની જે ફોરેન કંપનીઓ જે છે કે જે ભારતની અંદર પોતાના રિટેલ સ્ટોર અથવા કોઈ પણ વસ્તુ ખોલે છે, તો ફોરેનની કંપનીઓ અને ભારતની કંપનીઓ બંનેને એક સરખો ટેક્સ આપવામાં આવે એવું નક્કી કરી દેવાનું. બરાબર? કારણ કે ઘણી બધી વાર એવું બને છે કે અમુક ફોરેન કંપનીઓ હોય તો એમને ટેક્સ ઓછો આપવામાં આવે છે. બરાબર? તો એવું ન કરવું જોઈએ, બંનેને એક સમાન ટેક્સ રાખી દેવો જોઈએ. પછી બીજું અહીંયા એક એવું આપવામાં આવે કે વેલ્થ ટેક્સ લાવવો જોઈએ. વેલ્થ ટેક્સ જેટલા અમીર લોકો જે છે એની ઉપર 2% વેલ્થ ટેક્સ લગાવી દેવો જોઈએ. જો જેટલા પણ અમીર લોકો જે છે એમની ઉપર 2% વેલ્થ ટેક્સ લગાવી દેવામાં આવે અને ભારતના જે 1% સૌથી અમીર લોકો છે, સૌથી અમીર લોકોની અંદર જે 1% આવે છે એ બધા ઉપર જો 2% વેલ્થ ટેક્સ લગાવી દેવામાં આવે અને સાથે સાથે 33% ઇનહેરિટન્સ ટેક્સ આ લગાવવામાં આવે તો ભારતની GDPની અંદર 10% જેટલો વધારો થઈ જાય એવું છે. બરાબર? તો આવી રીતે ટેક્સ સ્લેબની અંદર ફેરફાર કરીને પણ સરકારની આવકમાં વધારો થઈ શકે છે. ફ્રેશ ઇસ્યુ. પછી જો બીજી એક વાત કરવામાં આવી છે કે IMF એટલે કે IMF વિશે થોડીક અહીંયા વાત કરી લઈએ. બરાબર? આ તો કોઈ સુધારો નથી, પરંતુ આર્ટિકલમાં આપેલું છે એટલે વાત કરી. તો ઇકોનોમી, અર્થતંત્રને પાટા ઉપર લાવવા માટે તો આટલી વસ્તુ કરવી જોઈએ, આ એક અલગ ટોપિક છે, એની વાત કરીએ. તો IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા એવી વાત કરવામાં આવેલી હતી કે આપણે SDR નવા ફ્રેશ SDR લોન્ચ કરવા છે. તો SDR શું છે? તો SDRનું પહેલાં તો ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ, સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. બરાબર? SDR એક પ્રકારની કરન્સી છે, પરંતુ તે હકીકતમાં કરન્સી નથી. બરાબર? તે એક પ્રકારની કરન્સીનું બાસ્કેટ છે. SDRની અંદર અલગ અલગ 5 પ્રકારની કરન્સી છે. એક પ્રકારનું બાસ્કેટ, એક પ્રકારની ટોપલી છે જેની અંદર 5 અલગ અલગ પ્રકારની કરન્સી છે, જેને SDR કહે છે. અને SDR કોનું ચલણ છે? તો SDR IMFનું ચલણ છે. SDR કોનું? IMFનું ચલણ છે. કઈ કઈ 5 કરન્સી છે તે પણ જોઈ લઈએ. એક તો US ડોલર, એક તો યુરોપિયન ડોલર, પછી એન, પછી પાઉન્ડ, અને જે ચાઇનાના જે રેન મિનબી છે એ. બરાબર? આટલી કરન્સી જે છે એ SDRની અંદર એનો સમાવેશ થાય છે. ટોટલ 5 કરન્સી છે. તો IMF દ્વારા અત્યારે નવી ફ્રેશ SDR લોન્ચ કરવાનું કીધું, સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ, પરંતુ ભારતે અને અમેરિકાએ તેનો વિરોધ કર્યો. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ.
કઈ કઈ વસ્તુ ખબર હોય છે? પહેલા IMF નું ફૂલ ફોર્મ, SDR નું ફૂલ ફોર્મ. IMF ની કરન્સી શું છે? તો કે SDR. SDR શું છે? તો કે કરન્સી નું બાસ્કેટ છે. એક બાસ્કેટ ની અંદર કરન્સી છે કેટલી? તો કે પાંચ. પાંચ કરન્સી કઈ કઈ છે એ ખબર હોય છે? ડોલર, યુએસ ડોલર, યુરોપિયન ડોલર, પાઉન્ડ, એન અને રેનમિનબી, બરાબર. પછી આજે IMF એ ન્યુ ફ્રેશ SDR લોન્ચ કરવાનું કીધું છે, તો એનો વિરોધ કોણે કરેલો છે? તો ભારત અને અમેરિકાએ. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો હવે બીજી વાત કરીએ તો રાઇટર દ્વારા જેટલા પણ સુઝાવ આપવામાં આવેલા છે કે ખોરાક આપવો જોઈએ ને, પૈસા આપવા જોઈએ ને, એમજી નરેગા ને વધારે સ્કોપ વધારવો જોઈએ, તો આ બધી વસ્તુથી ફંડામેન્ટલ ઇકોનોમિક રાઇટ જે છે એ સ્ટ્રોંગ થશે. જો ફંડામેન્ટલ ઇકોનોમિક રાઇટ, આ તમને એક નવો શબ્દ મળી ગયો છે. તમે જ્યારે આન્સરની અંદર આ શબ્દનો ઉપયોગ કરશો તો તમારો આન્સર ખૂબ વધારે સ્ટ્રોંગ બની જશે. શું? ફંડામેન્ટલ ઇકોનોમિક રાઇટ. ફંડામેન્ટલ ઇકોનોમિક રાઇટ એટલે કે કેવા કેવા? તો કે રાઇટ ટુ ઈટ, ખાવાનો અધિકાર, રાઇટ ટુ ફૂડ, ખોરાક મેળવવાનો અધિકાર, રાઇટ ટુ એમ્પ્લોયમેન્ટ એટલે કે કામ કરવાનો અધિકાર, રાઇટ ટુ ફ્રી પબ્લિક હેલ્થ, ફ્રીમાં એટલે કે સ્વાસ્થ્ય, પબ્લિક સ્વાસ્થ્ય મેળવવાનો અધિકાર, રાઇટ ટુ ફ્રી પબ્લિક એજ્યુકેશન અને સારી રીતે પૈસા મેળવવાનો અધિકાર, આ બધા અધિકારો પણ મળી શકશે. આગળ વાત કરીએ, આગળ વાત કરવામાં આવી છે કે પ્રોવાઇડિંગ ઇન્કમ સપોર્ટ, રિસ્ટોર જોબ્સ. દરેકે દરેક વ્યક્તિને, જો બધા એવું જ કહે છે કે ઇન્કમ સપોર્ટ અત્યારે પ્રોવાઈડ કરવી જોઈએ અને રિસ્ટોર જોબ્સ, જે જોબ જતી રહી છે લોકોની એ લાવવી જોઈએ પાછી. ઓન ધ કોન્ટ્રારી, સ્ક્રેપિંગ લેબર લોઝ વિલ ઓનલી રિડ્યુસ વેજીસ. જો લેબર લોને રદ કરવામાં આવશે, મજૂરો માટેના જે નિયમો જે છે એને રદ કરવામાં આવશે, તો તેના કારણે માત્ર જે મજૂરોનો જે વેતન જે છે, વેજ, મજૂરોનું વેતન એ જ ઓછું થઈ જશે. અને મજૂરોનું વેતન ઓછું થશે તો મજૂરો પાસે પૈસા ઓછા આવશે, મજૂરો પાસે પૈસા ઓછા આવશે તો તે માર્કેટની અંદર ઓછા પૈસા વાપરશે, તો માર્કેટની અંદર ડિમાન્ડ જનરેટ થશે નહીં, બરાબર. અને ફરીથી પાછી ઇકોનોમી એની એની અંદર જતી રહેશે. હમણાં જ મેં તમને આગળના આર્ટિકલમાં જ વાત કરી કે અત્યારે લેબર લો જે છે એને સ્ક્રેપ કરવાની જરૂર નથી, એને રદ કરવાની બિલકુલ જરૂર નથી. વાત કરીએ, નેવર વેસ્ટ અ ક્રાઇસિસ, એ એક એક પ્રકારની કહેવત જેવું છે કે નેવર વેસ્ટ અ ક્રાઇસિસ. ક્યારેય પણ ક્રાઇસિસને વેસ્ટ થવા દેવું જોઈએ નહીં. ત્યારે પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, મુશ્કેલી હોય, તો આવા સમયની અંદર પણ આપણે એની અંદર ગોલ્ડન લાઈન, સિલ્વર લાઈન, આશાનું કિરણ ગોતી લેવું જોઈએ અને એની અંદર પણ આપણે વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકીએ, કંઈક તેની અંદર પણ પોઝિટિવ વસ્તુ મેળવવી જોઈએ એવું કહેવામાં આવે છે. તો ઉત્તર પ્રદેશ, પછી મધ્યપ્રદેશ અને ગુજરાતે પણ આ લેબર માટેના નિયમો જે છે એ ઓર્ડિનન્સ દ્વારા સ્ક્રેપ કરી દીધા છે. તો આના કારણે શું થઈ ગયું છે? ઉદ્યોગકારો જે છે, ફેક્ટરી ઓનર્સ, ફેક્ટરીના માલિકો જે છે, એમને વધારે પાવર મળી ગયો છે અને એની સામે મજૂરો જે છે એને હવે તેઓ ગમે ત્યારે કાઢી નાખશે, તેમને કંઈ વ્યવસ્થિત વસ્તુઓ મળશે નહીં. આજે લો જેટલા પણ નિયમો દૂર કરવામાં આવેલા છે એ કોની સાથે સંબંધિત હતા એ અહીં આપેલું છે. ધીસ લો ડીલ્સ વિથ ધ ઓક્યુપેશનલ સેફ્ટી, એટલે કે તેઓ જે જગ્યાએ કામ કરતા હોય ત્યાં તેમની સેફ્ટી, સુરક્ષિતતા, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન ઓફ વર્કર, રેગ્યુલેટર્સ ઓફ અર્થ ઓફ વર્ક, વેજીસ એન્ડ સેટલમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ. કે આની અંદર કઈ કઈ વસ્તુ, ફોર એક્ઝામ્પલ, માનો કે કોઈ એક વ્યક્તિ છે, બરાબર, એ કોઈ જગ્યાએ કામ કરે છે અને કામ કરતા કરતા મશીનની અંદર કામ કરે છે અને મશીનની અંદર કામ કરતા કરતા એનો હાથ કપાઈ ગયો અથવા એનો પગ કપાઈ ગયો અથવા મશીનની અંદર કામ કરતા કરતા એનું મૃત્યુ થઈ ગયું એ મશીનના કારણે, તો એની માટે જવાબદાર કોણ? બરાબર, કારણ કે એ તો ગરીબ વ્યક્તિ હશે તો એને એનો હાથ કોણ પકડશે? એના પરિવારનું ગુજરાન તો એની ઉપર જ ચાલતું હશે, તો આ બધા માટે જવાબદાર કોણ? આ બધા માટે કંપનીએ કંઈક વળતર પૂરું પાડવું જોઈએ, એ બધું આ લોની અંદર આપેલું હતું. બીજું, જે વ્યક્તિ ત્યાં કામ કરે છે તો ત્યાં તેણે કામ કરતી વખતે એવું પણ બની શકે કે કોઈ કેમિકલ કંપનીની અંદર કામ કરે છે જ્યાં ઝેરી કેમિકલ આવે છે, બરાબર, ઝેરી કેમિકલ, તો તેની સેફ્ટીનું શું? તેણે વ્યવસ્થિત હાથની અંદર મોજા પહેરેલા હોવા જોઈએ, વ્યવસ્થિત પોશાક એટલે કે તેની માટેના વ્યવસ્થિત કપડાં પહેરેલા હોવા જોઈએ, કારણ કે કપડાં વ્યવસ્થિત હશે તો બની શકશે કે તેના શરીરની સાથે તે જે કેમિકલ જે છે એ ટચ થશે ને, તો આ બધા માટે જવાબદાર કોણ? આ બધા કપડાંને એ બધું એને કોણ પૂરું પાડશે? તો આ બધી વસ્તુ પૂરી પાડવાની જવાબદારી કંપનીની રહેશે અથવા ફેક્ટરી ઓનર્સની રહેશે. આવી બધી વસ્તુ શેમાં આપેલી હતી? તો આ બધા કાયદાઓની અંદર આપેલી હતી, પરંતુ આ બધા કાયદાઓ તો અત્યારે રદ કરવામાં આવેલા છે, તો તે મજૂરો માટે ખરાબ બાબત છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. હવે પંજાબ દ્વારા તો શું કરવામાં આવેલું છે? પંજાબ દ્વારા એક દિવસના કલાકો જે છે, કામ કરવાના કલાકો, એ 8 કલાકથી વધારી અને 12 કલાક કરી દીધેલા છે, બરાબર. તો મજૂરોનું એક રીતે એક્સપ્લોઇટેશન એટલે કે શોષણ થઈ રહ્યું છે. અહીં આપેલું છે, ડિસ્પાઇટ ઓવરફ્લોઇંગ ફૂડ ગ્રેઇન સ્ટોક, ફૂડની અંદર જે ખોરાક જે છે એ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે, તેમ છતાં પણ સરકાર જે છે એ કંજુસાઈ કરે છે લોકોને ફ્રીમાં ખોરાક આપવામાં, બરાબર. ફૂડ ગ્રેઇન જે છે, ખોરાક જે છે, ખોરાકનો સટ્ટો લાગી ગયો છે, તે પણ જે ગોદામ જે છે એની અંદર પણ ખોરાક ફૂલ થઈ ગયો છે, તેમ છતાં પણ સરકાર ખોરાક આપતી નથી. ઇન્સ્ટેડ ઓફ ઇન્કરેજિંગ વર્કર્સ ટુ સ્ટે બેક ઓર રિટર્ન ટુ સિટીઝ બાય ઇન્સ્યોરિંગ લાઇવલીહુડ સપોર્ટ, બરાબર. સરકારે શું કરવું જોઈએ? તો સરકારે
જે લેબર જે શ્રમિકો જે છે એને સપોર્ટ આપવો જોઈએ અને આ બધા નિયમો જે છે એ રદ કરવા જોઈએ નહીં. અહીંયા એક ખૂબ સુંદર વાત આપવામાં આવી છે કે અત્યારે આપણે હાલમાં જોઈએ તો કેન્દ્ર સરકારના લગભગ 47 જેટલા નિયમો છે, 47 જેટલા કાયદા છે કે જે લેબરને પ્રોટેક્શન આપે છે અને રાજ્ય સરકારના 200 જેટલા નિયમો છે. પરંતુ એક રીતે જોઈએ તો આ એટલા બધા કામના લાગતા નથી. કારણ કે જો આપણે જોઈએ કે 200 અને 47 તો ટોટલ 247 જેટલા નિયમો છે, તો તમને શું લાગે છે એમાં એક પણ નિયમ એવો નહીં હોય કે જે આ માઇગ્રન્ટ વર્કર્સને અત્યારે જે તકલીફ સહેવી પડે છે કે અત્યારે પગપાળા એ પોતાના ઘરે જવું પડે છે, તો એ એક વિશે આની અંદર વાત જ નહીં કરેલી હોય. તો વાત તો કરેલી હશે પરંતુ એનું યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી, બરાબર. તો એ બધી વસ્તુ રેશનલાઇઝ કરવું જોઈએ, એ બધી વસ્તુને વ્યવસ્થિત પદ્ધતિસર લાગુ કરાવી જોઈએ એવું આર્ટિકલમાં કહેવામાં આવે. હવે જો આગળનો આર્ટિકલ છે, આર્મી પ્રપોઝિસ થ્રી યર સ્ટિન્ટ ફોર સિવિલિયન્સ. આર્મી દ્વારા એક એવું પ્રપોઝલ મૂકવામાં આવેલું છે કે હવે કોઈપણ વ્યક્તિ જે છે એ સ્વૈચ્છિક રીતે 3 વર્ષ સુધી પોતાની જે સર્વિસ જે છે પોતાની સર્વિસ એ આર્મીની અંદર ફ્રીમાં આપી શકશે, બરાબર. આપી હોય તો આપી શકશે, હજી સુધી પણ આને મંજૂરી મળી નથી. એટલે કે આવી માત્ર વાત કરવામાં આવી છે, હજી મંજૂરી મળી નથી. એટલે શું કહેવામાં આવેલું છે કે કોઈપણ વ્યક્તિ, કોઈપણ ભારતનો નાગરિક જે છે એ પોતાની સ્વેચ્છાએ પોતાની ઈચ્છાથી આર્મીની અંદર પોતાની ડ્યુટી પોતાની સર્વિસ ફરજ બજાવી હોય તો બજાવી શકશે, બરાબર. પરંતુ એમ નહીં કે ડાયરેક્ટ સવાર ઉઠી અને મન થઈ ગયું તો જતા રહીએ એવી રીતે નહીં. આની માટે પણ ભરતી પ્રક્રિયાને એવી બધી વસ્તુ તો થશે જ તે, બરાબર. પરંતુ એમને કંઈ પગાર કે એવું કંઈ મળશે નહીં. તો શા માટે? કારણ કે અત્યારે સરકાર પાસે પણ પૈસા છે નહીં અને માત્ર 3 વર્ષ માટે તે, એટલે સરકારના પૈસા પણ બચી જાય અને આપણી જે દેશની સુરક્ષા પણ જોખમાય નહીં, બરાબર. એના માટે તો આ વસ્તુ એક તમને ખબર હોય છે કે 3 વર્ષ માટે આર્મી દ્વારા આવું પ્રપોઝલ મૂકવામાં આવ્યું છે, આર્મી દ્વારા, બરાબર, નેવી કે એરફોર્સ દ્વારા નહીં. આગળ વાત કરીએ તો જો ભારતની અંદર ફેસબુક પાસેથી ડેટા માંગવાનો જે છે એ ભારતની અંદર ધીમે ધીમે વધતું જાય છે. કઈ રીતે? જો એકાઉન્ટ રિક્વેસ્ટ એન્ડ ડેટા રિક્વેસ્ટ. ભારત સરકાર દ્વારા ફેસબુક પાસે એવું કહેવામાં આવે છે કે આ એકાઉન્ટની ડિટેલ આપો, આ વ્યક્તિ જે છે એની ડિટેલ આપો ફેસબુકમાં, આ વ્યક્તિ એક્સ નામનો વ્યક્તિ જે છે તો એણે એકાઉન્ટ બનાવેલું છે, ક્યારે બનાવ્યું હતું, શું કરે છે, એ કયો કયો ડેટા અપલોડ કરે છે, એ બધાની રિક્વેસ્ટ, એ બધાની માહિતી માંગવાનું ભારત સરકાર તરફથી વધી રહ્યું છે, બરાબર. જો આ ગ્રાફ તમે જોઈ શકો છો તો આ તમને ખબર હોય છે. આગળ વાત કરીએ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા વિશે વાત કરીએ તો તેના નવા ચીફ આવી ગયા છે. તમારે એ ખબર હોવી જોઈએ કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા આ કયા મંત્રાલય અંતર્ગત આવે છે, તો આ મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના અંતર્ગત આવે છે, બરાબર, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એનું કાર્ય શું છે? તો કે પુરાતત્વ વિભાગ જે છે, તો પુરાતત્વીય કોઈ પણ વસ્તુ મળેલી હોય તો ત્યાં ખોદકામ કરવાનું, તેની અંદર જે વસ્તુ મળેલી હોય તો તેની સાર સંભાળ રાખવાનું, તેની ઉપર રિસર્ચ કરવાનું, સંશોધન કરવાનું, સ્ટડી કરવાનું. જેમ કે મોહેજોદડો, હડપ્પાકાળની જેટલી પણ સાઇટ જે છે એ બધી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અંતર્ગત જ હોય છે. જે પુરાતત્વ વિભાગની જેટલી જૂની બિલ્ડિંગો હોય, મહેલો હોય, આ બધી વસ્તુ જનરલી એએસઆઈના અંતર્ગત હોય છે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના, બરાબર. તો આ તમને ખબર હોય છે પુરાતત્વ સંબંધિત કયું મંત્રાલય છે, તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, બરાબર, મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના અંતર્ગત આવે છે. અને એના નવા ચીફ આવી ગયા છે, કોણ? લેડીઝ છે તો વી વિદ્યાવંતી નામના વ્યક્તિ જે છે એ એના નવા ચીફ આવી ગયા છે, બરાબર. તો આજના ધ એનાલિસિસની અંદર આટલી વસ્તુ હતી જે તમારે જાણવા જેવી હતી. અને ક્યાં આવેલા? હજી પૂરું નથી થયું, બાકી છે. માત્ર લેવાની જ, મેળવવાની જ ગણતરી ના રાખો, કંઈક આપવાની પણ ભાવના રાખો. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જ હશે ને. અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો, પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો. So, I, the Hardik Parmar, signing off and see you in the next video. Till then, goodbye and take care.